नमस्ते विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय हळवद आप सबनों हार्दिक स्वागत करे छे। धोरण 7 गुजराती विषय में आपणे पाठ नंबर 12 हाईस्कूल में पूर्ण थई गेल छे। आइडियल में जे प्रश्नों अमुक आपणे पूरवाना बाकी छे, जे टॉपिक नवा छे एनी समजूती आपणे जे आमां मेळवीए। प्रश्न नंबर 41 છે તે આપણે જોઈએ। નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો। વાક્યો તમે જોઈ હશે, પૂર્ણ વિરામ હોય તો વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય, એ પ્રમાણે વાક્યોના પ્રકાર આવે તો પહેલું છે હું આવતીકાલે નડિયાદ પહોંચવાનો છું। આ વિધાન વાક્ય છે। હું ખોટો નથી એમ કે કેમ સિદ્ધ કેમ કરું તો પ્રશ્ન વાક્ય। ઉધરસ થાય ત્યારે મમ્મી જલેબી ખાવા દે ખરી। ઉદ્ગાર ચિહ્નની વાક્ય મારો અભ્યાસ ચાલુ રહ્યો, પૂર્ણ વિરામ છે તો વિધાન વાક્ય। આપણે જરા ઊંચે ઉડીએ, ઉદ્ગાર ચિહ્ન છે તો ઉદ્ગાર વાક્ય। ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી, પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન વાક્ય। તારા ધર્મની ભાષા તું નહીં શીખે, એ પણ પ્રશ્ન વાક્ય। ગાંધીજી તે ગાંધીજી, ઉદ્ગાર ચિહ્ન છે તો ઉદ્ગાર વાક્ય। પ્રશ્ન 42 નીચેના વાક્યમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધીને લખો। કર્તા એટલે ક્રિયા કરનાર વ્યક્તિ, કર્મ એટલે શું વડે પ્રશ્ન પૂછો, શું, કોને અથવા તો ક્યારે એવો પ્રશ્ન પૂછો ત્યારે કર્મ મળે, અને ક્રિયા વાક્યમાં જે ક્રિયા થઈ હોય એ ક્રિયાપદ। પહેલું છે હું રાજકોટ ગયો હતો, તેમાં કર્તા છે હું, કર્મ રાજકોટ અને ક્રિયાપદ ગયો હતો। બીજું તેઓ હંમેશા પિન્ટુને ચીડવતા, કર્તા છે તેઓ, કર્મ પિન્ટુને અને ક્રિયાપદ છે ચીડવતા। ત્રીજું શિક્ષક બહુ કડક હતા, કર્તા છે શિક્ષક, કર્મ છે કડક અને ક્રિયાપદ છે હતા। ચોથું મેં બીજા ધોરણ પછી ઇનામો લીધા, કર્તા છે મેં, કર્મ છે ઇનામ, શું લીધું કે ઇનામ અને ક્રિયાપદ છે લીધા। પાંચમું ગાંધીજી ત્યારે સંસ્કૃત ભણતા, કરતા ગાંધીજી, શું, કર્મ છે સંસ્કૃત અને ક્રિયાપદ ભણતા। છઠ્ઠું હેડમાસ્ટર પદ્ધતિસર કામ કરતા, એમાં કરતા છે હેડમાસ્ટર અને શું કરતા તો કર્મ છે કામ અને ક્રિયાપદ કરતા। સાતમું ગાંધીજી ઉર્દૂને અલગ ભાષા ગણતા નહીં, તો એમાં કરતા ગાંધીજી, કર્મ છે ઉર્દૂને અને ક્રિયાપદ છે ગણતા નહીં। 43મું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો। વિશેષણ એટલે કે જે નામના અર્થમાં વધારો કરે પણ ક્રિયાના અર્થમાં વધારો કરે એને કહેવાય ક્રિયા વિશેષણ। પહેલું મને સખત ઠંડી લાગતી હતી, ઠંડી લાગતી હતી પણ કેવી ક્રિયામાં વધારો થયો તો શબ્દ છે સખત, એ ક્રિયા વિશેષણ છે। બીજું બાએ શીલાને પ્રેમપૂર્વક શીરો ખવડાવ્યો, તો શીરો કેવી રીતે પ્રેમપૂર્વક, તો એ ક્રિયા વિશેષણ છે। આકાશમાં કાળા વાદળા ઘેરાયેલા હતા, કાળા વાદળા પણ ઘેરાયેલા હતા, તો એમાં આવશે ક્રિયા વિશેષણ ઘેરાયેલા। ચોથું નેહા ધ્રુસકે ધ્રુસકે રડી પડી, નેહા છે કેવી રીતે, તો એમાં ક્રિયા વિશેષણ છે ધ્રુસકે ધ્રુસકે। પાંચમું રૂપિયા સાચવીને તિજોરીમાં મૂક્યા, તિજોરીમાં મૂક્યા તો એમાં સાચવીને એ ક્રિયા વિશેષણ છે। 44 નીચેના વાક્યમાંથી પ્રમાણવાચક વિશેષણ શોધીને લખો। વિશેષણ આપણે આવી ગયો છે ટોપિક પ્રમાણ। મને અતિશય દુઃખ થયું, તો એમાં પ્રમાણ એટલે વાચક વિશેષણ છે અતિશય। અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી, તેમાં પ્રમાણવાચક વિશેષણ છે તીવ્ર। સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું, તો તેમાં પ્રમાણવાચક વિશેષણ છે ઘણું। ચોથું શિક્ષક વિદ્યાર્થીઓને જરાય મારતા નહીં, તો એમાં આવશે જરાય। અને પાંચમું મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો, તો તેમાં પ્રમાણવાચક છે વધારે, બરાબર છે। આગળના જે પ્રશ્નો બીજા છે એ બધા પ્રશ્નો આપણે લગભગ તમારે આવી જ ગયા છે ભણવામાં, એટલે એ પ્રશ્નો તમારે પૂરવાના છે, બરાબર।